नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक YouTube चैनल અને શૈક્ષણિક WhatsApp ગ્રુપમાં હું ભાવેશ મેયર ફરી એક વખત ગુજરાતીના તાસમાં ધોરણ 8 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, એકમ કસોટીઓ ચાલી રહી છે. અભ્યાસક્રમ મુજબ પેપરની જે પેપર સ્ટાઇલ તમને મળી છે એ મુજબ આપણે દરેક એકમોનો અભ્યાસ વ્યવસ્થિત અને સારી રીતે પૂરો કર્યો છે. આવતી એકમ કસોટીને ધ્યાનમાં રાખીને આપણે આગળનો અભ્યાસક્રમ ચલાવીએ અને એક નવા गद्य एकम ने शुरुआत करिए. एकम नंबर 14 नाम से एनु साकर्णो शोधनारो भाग नंबर 1 की माहिती आज आपणे જોવાની છે. साकर्णो शोधनारो गद्यना लेखक नो नाम से यशवंत पंड्या અને એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી નાટક. એકાંકી અથવા એકાંકી નાટક કોને કહેવાય? એકાંકી એટલે એક અંકનું નાટક. એક અંકનું એટલે કેવું કે જેમાં એકવાર પડદો ખુલે અને પડદો પૂરો બંધ થાય ત્યાં સુધીમાં નાટક છે ભજવાય છે. આવું સરસ મજાનું નાટક યશવંત પંડ્યાએ આપ્યું છે. યશવંત પંડ્યા એટલે નાટક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર સર્જક એની યાદીમાં આપણે એને સમાવેશ કરી શકીએ. આપણા ભાવનગરમાં પણ યશવંત પંડ્યા નાટ્યગૃહ છે, કેમ કે યશવંત પંડ્યાએ મોટા ભાગે નાટકોની રચનાઓ કરેલી છે. એમના નામ સાથે જોડાઈને યાદી માટે યશવંત પંડ્યા એવું નાટ્યગૃહને નામ આપવામાં આવેલું છે. આપણે જોઈશું યશવંત પંડ્યાનો પરિચય, ત્યારબાદ આ એકાંકીમાં આપણે કઈ કથા વસ્તુ ભણવાની છે તેની ટૂંકમાં માહિતી, ત્યારબાદ આપણે આ ગદ્ય સાથે સંકળાયેલી કેટલીક શબ્દ સમજૂતી સમજ્યા બાદ આપણે કેટલાક રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે આ એકાંકીનો ભાગ નંબર 1 છે એની માહિતી, વિષય વસ્તુ કે કથા વસ્તુનો પરિચય છે મેળવતા જઈશું. પરંતુ હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એમણે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને નીચે આપેલો બેલ આઇકન સહી દબાવશો અને ઓન કરશો એટલે તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહેશે. WhatsApp ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવતા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે છે, પાકી નોટનું કામ હોય, સ્વાધ્યાય પોથીનું કામ હોય, ગૃહ કાર્ય હોય, એકમ કસોટીને લગતું કામ હોય કે શાળાકીય પરીક્ષાઓને લગતું કોઈ કાર્ય હોય, આ દરેકે દરેક કાર્ય દરેક વિદ્યાર્થીઓ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. ભાગ 1 ની માહિતી અંતર્ગત આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એકાંકી નંબર એકમ નંબર 14 સાકરનો શોધનારો ભાગ નંબર 1 સાથે આપણે એકાંકીની શરૂઆત કરીએ. એકાંકીના લેખક એવા યશવંત પંડ્યાનો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ, એમનો જીવન પરિચય એમને અને એમનો સાહિત્યિક પરિચય. પૂરું નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા. યશવંત સવાઈલાલ પંડ્યા તેઓ ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા હતા. ભણતા ત્યારે પણ એ નાટકનું લેખન કરતા એટલે નાટકો લખતા હતા પડદા પાછળ, જેવા લાંબા નાટકો પણ તેમણે લખેલા છે. બાળ નાટકો આ તેમનો નાટ્ય સંગ્રહ છે. એટલા માટે યશવંત પંડ્યા નાટક ક્ષેત્રે છે ઘણા બધા જાણીતા છે. એકાંકી નાટક એટલે એક અંક વાળું નાટક. હમણાં આપણે વાત કરી તેમ આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. બટુભાઈ ઉમરવાડિયાએ એકાંકી નાટક સૌથી પહેલા આપ્યું હતું. બટુભાઈ ઉમરવાડિયા છે એ પણ એક સર્જક છે, સાહિત્યકાર છે. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદો વાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું છે. બટુભાઈ ઉમરવાડિયાએ સૌથી પહેલા એકાંકી નાટક આપ્યું, ત્યારબાદ એમાં સુધારો વધારો કરીને યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદો વાળા એકાંકી નાટકો આપ્યા અને એના દ્વારા નાટકો તરફ આકર્ષણ એમણે જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના એક કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. એકાંકી નાટકનું કામ શું? લાંબુ નાટક કે વાર્તા કોઈ હોય એની જેમ જ આ એકાંકી નાટક છે કોઈ જીવનના એક બિંદુને સ્પર્શીને એને પ્રકાશિત કરવાનું કામ છે કરે છે. આ નાટકમાં ત્રણ દ્રશ્યો છે. ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે, વિકાસ ક્યારે અટકી જાય છે અને બાળકનો વિકાસ ક્યારે થાય છે તે બતાવ્યું છે.
અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર એવા એના પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાળ માનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. બાળક ક્યારે વિકાસ, બાળકનો ક્યારે વિકાસ થાય અને બાળકનો વિકાસ ક્યારે અવરોધાય એના માટે ખાસ અહીંયા દ્રષ્ટિ ફેંકી છે લેખકે. કે અંજન જે અંજન નામનો જે છોકરો બાળક છે એ મેત નવા પ્રયોગો કરે છે અને એના પ્રયોગોને એના પિતા નિખિલ રાય છે સમજી શકતા નથી અને એના પ્રત્યે કડક વર્તન કરે છે. માતાને એનો દીકરો વાલો છે એટલે એના તરફ હંમેશા સ્નેહભાવ રહે છે. ભાઈ અને બહેન અંજન અને કિનરી બંને ભાઈ બહેન છે, આ બંનેનો નિખાલસ પ્રેમ નિર્મળ પ્રેમ છે અહીંયા વર્ણવાયો છે. તો તેની સાથે સાથે કાકા જે કાકા છે એમનો બાળ માણસની સમજણ છે એનો આ બધાનો સુંદર રીતે અહીંયા ઉઠાવ આપવામાં લેખક છે સફળ રહ્યા છે. આપણે પહેલા પાત્રોને ઓળખી લઈએ, એનો સંબંધ જોઈ લઈએ અને એની કેટલીક ઉંમર હશે એનો અંદાજ છે આપણે કરી લઈએ. અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે. અંજન છે એ છોકરાનું નામ છે, કિન્નરી છે છોકરીનું નામ છે. આ બંને ભાઈ બહેન છે અને બંનેની ઉંમર અંજનની છે 12 વર્ષની છે અને કિન્નરીની ઉંમર 10 વર્ષની છે. નિખિલ રાય છે અંજન અને કિન્નરીના પિતા છે અને એની ઉંમર 35 વર્ષની છે. સુરેન્દ્રનાથ છે એ નિખિલ રાયના ફેમિલી ડોક્ટર છે અને તેમની ઉંમર 30 વર્ષની છે. અને ભાસ્કર રાય છે નિખિલ રાયના મિત્ર છે, તેની ઉંમર 34 વર્ષની છે. હવે કોઈ પણ નાટક હોય તો સૌથી પહેલા આપણને એ સ્થળનું વર્ણન કરીને બતાવ્યું હોય કે કઈ જગ્યાએ ઘટના બની રહી છે. એટલે અહીંયા આપણને પહેલા દ્રશ્યમાં શું કીધું કે અંજનનો અભ્યાસ ખંડ જોવા જેવો છે. અંજન કોણ છે? કિન્નરીનો ભાઈ, નિખિલ રાયનો દીકરો અને એનો અભ્યાસ ખંડ છે ઈ જે એના ઘરની વાત છે, સ્કૂલની વાત નથી. એના ઘરના જે ઓરડામાં એ ઓરડો એને ભણવા માટે ફાળવવામાં આવ્યો છે ઈ ઓરડાનું વર્ણન કેવું છે ઈ આપણને કહે છે. કે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડી છે. ખુરશી ઉપર જોવો તો ત્યાં પુસ્તકો પડ્યા છે, જાજમ ઉપર જોવો તો ત્યાં પુસ્તકો પડ્યા છે, જોડા બૂટ સાથે જોવો તો ત્યાં પુસ્તકો પડ્યા છે. જ્યાં જોઈને નોટબુકો અને પુસ્તકો છે ચોપડીઓ બધી પડી રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા મૂક્યા છે, મેલા અને ધોવાયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાઈ રહ્યા છે. ટેબલ ઉપર મોજા પડ્યા છે અને મેલા અને ધોયેલા બંને કપડાનો ઢગલો એક જ સાથે કરેલો નજરે પડે છે. એક બે કિતા, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે. અહીં અંજન આવે છે. એક બે કિતા, બે ત્રણ પેન્સિલો, રબર અને કેટલુંક છૂટું છવાયું બધું આમ ત્યાં રખડે છે, ત્યાં અંજન છે ઓરડામાં પ્રવેશ કરે છે. હવે આગળ શું ઘટના બને છે આપણે જોઈશું, પણ એ પહેલા આપણે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો જોઈ લઈએ જેથી આપણને આ એકાંકી નાટક છે સમજવામાં સરળતા રહે. નિયંત્રણ વિનાનું કે કાબુ વિનાનું કે છૂટું મૂકેલું. ક્લેશ એટલે કે કજિયો, કંકાસ કે લડાઈ. અડકલું એટલે તોફાની અથવા તો અટકચાળું. મિજાજ એટલે જે તે સમયની મનની સ્થિતિ. લગીર એટલે કે થોડું. રૂઢિપ્રયોગો છે ઘણા બધા જોઈ લઈએ. મન ભીતોમાં ભમવું અર્થાત કે મન કોઈ જગ્યાએ સ્થિર ન રહેવું. મોંમાં આંગળા નાખીને બોલાવવું અર્થાત કે પરાયણે બોલાવવું. મોંમાં મગ ભરવા અર્થાત કે મૂંગા રહેવું. આંખ આડા કાન કરવા અર્થાત કે વાત ધ્યાનમાં ન લેવી. દળદર ભીટવું અર્થાત કે ગરીબાઈ દૂર કરવી. મિજાજ ગુમાવવો અર્થાત કે ગુસ્સે થવું. આડું જોઈ જવું અર્થાત કે અણગમો બતાવો, નથી ગમતું તેવું લગાડવું. કોને કાને અથડાવવું અર્થાત કે શબ્દો સંભળાવવા. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું દ્રશ્ય અંજનનો પ્રવેશ થયો છે વર્ગ એના ભણવાના ખંડમાં એટલે કે અભ્યાસ ખંડમાં. હવે શું આગળ ઘટના બને છે? અંજનનો સંવાદ શરૂ થાય છે. લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે વિચાર કરે છે. કઈ મનમાંને મનમાં ગોખતો હોય, વિચાર કરતો હોય. અંજનનો પ્રવેશ ઓરડામાં થાય છે, શું મનમાં એ બોલે છે?
लाल रंग ने अंदर वादळी रंग मेळवी એટલે સાંભળ્યો રંગ થાય છે, પીળા રંગ ની અંદર લાલ રંગ મેળવી એટલે નારંગી રંગ થાય છે, વાદળી રંગમાં લીલો રંગ મેળવી એટલે ભૂલાઈ ગયું કે પીળામાં લીલો મેળ આ વાદળીમાં લીલો મેળવી એટલે કયો રંગ થાય, એ સાંભળવાની મહેનત સંભાળવાની મહેનત કરે છે, માથું ખજવાળે છે પણ કાંઈ ફાવતો નથી અને યાદ ન આવ્યું કે વાદળી રંગમાં લીલો રંગ મેળવવાથી કયો રંગ બને, માથું ખંજવાળે છે, સંભાળવાની કોશિશ કરે છે પણ એને યાદ આવતું નથી એટલે ચીડાઈને ગુસ્સે થઈને પોતાને પોતાને કહે છે માસ્ટર આમ ગોખાયો કરે એ ખોટું, યાદ તે કેટલું કરે, શિક્ષક આમ નામ ગોખાયો ગોખાયો કરે તે તે વડે કેટલું યાદ રહે એ બધું ખોટું, હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, ગણિત નું યાદ રાખું કે ઇતિહાસ નું યાદ રાખું, એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી કામ થઈ જાય છે, એક માંડ માંડ યાદ કરીને ગોખીને બીજે વ્યવસ્થિત કરું ત્યાં બીજું ભૂલાઈ જાય, મુઠ્ઠી પછાડીને હવે ગુસ્સે થયો છે, અમારે ભણવું કેટલું, રમવાનું તો જાણે નામ જ ન લેવું, હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હોય છે, મુઠ્ઠી પછાડીને ટેબલ ઉપર ટેબલ ઉપર મુઠ્ઠી પછાડીને શું કહેશે, અમારે ભણવું કેટલું, કેટલા બધા વિષયો કેટલું ભણવું, રમવાનું તો જાણે નામ જ નહીં લેવાનું, નકરું ભણ ભણ જ કરવાનું, હું તો આ ભણતરથી હેરાન થઈ ગયો છું, કોણે આવું ભણતર કર્યું હોય છે, નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે, હતાશ થઈ ગયો એ અને ખુરશીમાં બેસવા ગયો, એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળી ગયો, ખડિયો શું છે, શાહી રાખવા માટેનું એક પાત્ર છે, પહેલાના સમયમાં બોલ પેન નહોતી ત્યારે એક ખડિયો આવતો, આવું એક પાત્ર આવતો એની અંદર શાહી ભરેલી હોય અને લાકડાની ત્રાસી તાપેલી સળી હોય એના વડે આમાં બોળતું જવાનું અને લગતું જવાનું, આને ખડિયો કહેવામાં આવતો અને ઉપર જે ત્રાસી લાકડી કાપેલી જેવી સળી છે એને કહેવાયતી કલમ, તો ટેબલમાં સોરી અંજનસિંહ ખુરશી ઉપર સાહેબે આપેલા લેશનની ચિંતામાં બેસવા ગયો ત્યાં ટેબલ ઉપર એનો હાથ આમ અટકી ગયો અને એના કારણે લાલ શાહીનો ખડિયો જે ટેબલ ઉપર મૂકેલો હતો એ ઢળે છે એટલે કે નીચે પડે છે ઢોળાય છે, અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે, અંજનસિંહ કપડા વડે આ ડાઘાઓને સાફ કરવાની કોશિશ કરે છે કેમ કે લાલ શાહીના ધબ્બા છે નીચે પડ્યા હશે, એથી એના આંગળા ખરડાય છે એટલે કે રંગવાળા બગડે છે, બ્લોટિંગ પેપર વડે સાફ કરવા જો લાલ શાહીના ધબ્બા તો એના હાથ છે એ પણ લાલ શાહીથી બગડે છે, બ્લોટિંગ પેપરના ડાઘ સામે જોઈને બ્લોટિંગ પેપર આમ જોઈને તો એને યાદ આવ્યું અચાનક શું એને વિચાર્યું આ બરાબર ઉપાય છે, એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી મેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે, મનોમન યાદ આવ્યું પ્રેક્ટિકલી કરીએ બ્લોટિંગ પેપર તો લાલ શાહીથી બગડ્યું છે તો એમાં હવે હું ભૂરી શાહી એટલે કે વાદળી શાહી ઉમેરી જોઉં એટલે મને યાદ રહી જશે, કોઈ દાડો કોઈ દિવસ નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે, એટલે ગોખેથી તો યાદ ન રહે આમ પ્રેક્ટિકલી જો આપણે શીખ્યા હોય તો આપણને સમય પડીએ એ યાદ આવે, એટલે હું આમ કરીશ તો મને આ તરત યાદ રહી જશે ક્યારે હું ભૂલીશ નહીં, એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે, લાલ શાહીનો ખડિયો ઓલરેડી ઢોળાઈ ગયો છે, એ કપડા સાથે ડાઘામાં એ વાદળી રંગનો ખડિયો છે એ ઢોળે છે ઊંધો કરે છે, એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડા સારી પેટે ખરડાય છે, એને ધ્યાન નથી રહેતું અને એના હાથ તો બગડ્યા જ હતા એની સાથે સાથે એના કપડા પર કપડા ઉપર પણ લાલ અને વાદળી શાહીના ધબ્બા છે એ પડી ગયા હતા, એટલે હવે એને જવાબ મળી ગયો કે લાલ શાહીમાં વાદળી શાહી ઉમેરવાથી કયો રંગ બને, એટલે અત્યંત આનંદિત થઈ ગયો અને ઉત્સાહથી કહે છે બરાબર જાંબુડો જાંબુડો હા જાંબુડીયો રંગ મને લાલમાં વાદળી શાહી ઉમેરવાથી મળ્યો, એટલે એને યાદ રહી ગયું જાંબુડો જાંબુડો ઉત્સાહથી એ બૂમો પાડે છે, એ કૂદવા માંડે છે કે મને જવાબ મારો મળી ગયો છે, ફિકરથી એને ચિંતાથી શું કર્યું પણ પીળા રંગનું શું થશે, પીળા રંગમાં તો હવે તો આમાં કઈ બીજો ઉમેરી શકાશે ને પીળા રંગનું કેમ કરવું એ વિચારવા લાગે છે, એટલામાં એની નાની બહેન નામ છે એનું કિન્નરી ત્યાં અભ્યાસખંડમાં અંજનના અભ્યાસખંડમાં પ્રવેશ કરે છે, કિન્નરી એને પૂછે છે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલાય આસો સત્તર સત્તા કેટલા થાય, અંજન ડાઘા સંતાડવા લાગ્યો કેમ કે કિન્નરી ભાળી જાય તો પપ્પાને મમ્મીને કહી દે તો મમ્મી કે પપ્પા દ્વારા ઠપકો મળે, ડાઘા જે પડેલા છે બ્લોટિંગ પેપર ઉપર કપડા ઉપર એ સંતાડવાની કોશિશ કરે છે, પણ હું વાંચું છું ત્યારે કેમ આવી તને ખબર છે વાંચું છું ડિસ્ટર્બ કેમ કરે છે, જા નથી કેવું જા મારે તને કેવું નથી કે સત્તર સત્તા કેટલા થાય,
કિનેરી કહેશે તું તો હમણાં કૂદકો મારતો હતો ને હમણાં તો કૂદતો હતો ક્યાં તે વાંચું મને કહેતો અંજન તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર એમાં તારું શું ગયું હું જે કરું એ તું તારું કામ કરીને કિનેરી એને કહેશે પણ અંજન કે કૂદકા મારવા દઉં શું કહેશે તું તારું કામ કર કે પછી હું કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈને કહેશે ગરબડ નહીં જાઉં કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું મને તો માથાકૂટ કરી માં અત્યારે મારી આવે હું કૂદીશ ખરો પણ તને જવાબ આપીશ નહીં અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરીને આવું કહીને કિન્નરી શાયના ડાઘા જોઈ જાય છે કિન્નરીને ખબર પડી ગઈ કે ભાઈએ કંઈક પરાક્રમ કર્યું છે પ્રયોગ કર્યો છે જેના કારણે એના કપડાં શાયવાળા બગડ્યા છે કિન્નરી કાળી પાડવા માંડી અને શું કીધું બાપુને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીન ગાલ લાલ કરે ખબર પડી ગઈ કપડાં બગડ્યા છે ભાઈ તોફાન કરે છે પપ્પાને કહી દઉં એટલે કપડાં જેમ કાળા કર્યા છે ને તો તારો ગાલ છે લાલ કરી દે એટલે કે તને માર પડો પડાવ પપ્પા પાસે જોઈ કિન્નરી જવા જાય છે એટલે અંજન એનો હાથ ઝાલે છે હાથ પકડીને શું કહે છે બેનને મનાવે છે મને જવા દે અંજન કિન્નરી છે અંજનને કહે છે હાથ પકડ્યો એટલે મને આ જવા દે એમથી અંજન કહે છે કિન્નરી 1717 1900 શું કહે છે ઘડિયાનો ઉત્તર આપે છે અને કિન્નરી જતી અટકે છે અંજનને હાંસ થાય છે કે હાંસ હવે પપ્પાને કહેશે નહીં પણ ત્યાં તો એમના બાપુ આવે છે કિન્નરી તો કહેવા ન ગઈ પણ એના બાપુ કોણ નિખિલ રહે છે ત્યાં આવે છે અને યા ડાઘ જોઈ જશે તો અંજનને શું એની સજા ભોગવવી પડશે એની વાત આપણે આવતા તાસમાં કરીશું દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ એકવાર ફરજિયાત લખી લેવાના છે તમારી રફ નોટમાં અને આગળના ભાગની માહિતી છે એનો વાંચીને અભ્યાસ કરવાનો છે ફરીથી મળીશું આપણે ભાગ બે સાથે ત્યારે આગળની ઘટનાનો અભ્યાસ કરીશું ત્યાં સુધી રજા આપશો મને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ આપનો દિવસ શુભ રહે